હે મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? સ્વાગત છે તમારું આપણું આજના નવા વિડીયો ની અંદર. ને વ્લોગ ચાલુ કર્યા જ ઉપાધિયો આવી પડી છે, કેમ કે આપણે જે દિનો વ્લોગ ચાલુ કર્યું તે દિનો ઇન્વર્ટર ઘો કરે છે. આની પેલા બેટરી ચાર્જિંગ નથી થતી. અત્યારે આખા ઘરના લેમ્પ ને બધી જે ઇલેક્ટ્રિક વસ્તુ છે પાવર વધઘટ થાય, લેમ્પ ભડાકા મારે. ને અહીંયા પછી ઇલેક્ટ્રિશિયન આવ્યા હતા તો કીધું કે અહીંયા નારાયણનગરમાં જે મંદિર પર ટીસી છે એ એક જ લાગુ પડે. ને અહીંયા હજી અમારે તો નહીં, બીજા બે ચાર ઘરમાં આવો પ્રોબ્લેમ થાય છે પાવર વધઘટનો. ને તો અત્યારે તો ઇન્વર્ટર ને એ બધું છોડાવ્યું ને લઈ જવાનું. ક્યાં લઈ જવાનું હે દાદા? ઇન્વર્ટર છોડાવી લીધું એટલે અહીંથી આખો જે છે એ બધું હવે તો ડાયરેક્ટ કરી દીધું. અહીંયા ઇન્વર્ટર હતું, બાકી છેડો ઇન્વર્ટર કાઢી નાખીએ ને તો ઘરની બધી લાઈટ હોય જાય. પણ આ જે છેડો આવે એ કાઢી લીધો ને આ સ્વિચ ચાલુ કરી દીધું એટલે ઇન્વર્ટર હટી ગયું ને બેટરીમાંથી છેડા કાઢી નાખ્યા. તમે જોવો હોય તો હવે આને હફેતરું લઈ જઈએ છે અમે. ભારી તો જોવા, હમ ભારી છે. હવે ક્યાં ઉતર ક્યાં રાખ્યું? હમ હમે તો હાલો હવે જઈએ. ભેમણવાડા વિસ્તારમાં આવ્યા અત્યારે અહીંયા ઇન્વર્ટર હમું કરાવવા. કાલાલા તમારે ધંધે પાણી ન જવું પોતે પછી જાય. તો ઇન્વર્ટર મૂકીને આવી ગયા ઘરે ને અત્યારે વાગ્યું હવા છ જેવું. ઇન્વર્ટરમાં કંઈક ફોલ્ટ હતો, એ ફોલ્ટ તો કીધો નહીં પણ એ ભાઈએ ત્યાં કહી દીધું હતું. એ કંઈ ખોલીને જોઈએ જ લે ને એને ખબર પડી જ જાય કે એમાં અંદર કઈ ટાઈપનો ફોલ્ટ છે. તો આપણે તો ખબર ન પડે એમાં કઈ ટાઈપનો ફોલ્ટ હોય. એ તો પહેલાં ખોલીએ અંદરથી આખું ને પછી ને જોવે આખું. તો હું થાય ને હું નહીં બ્લોગમાં જોતા રહ્યો. કદાચ તો ફોન આવે તો લેવાઈ જવું પડે ને આજે ને આજે ફિટઈ થઈ જાય. એ બેટરીનું પાછું એવું હોય કે એ ભાઈ કહેતા હતા એ ઇન્વર્ટર આ સિટીમાં સાવ ખોટું જ છે એ કે, કેમ કે ઇન્વર્ટર ગામડાની વસ્તુ છે એટલે ગામડામાં એ કે દીમાં એકવાર તો લાઇટ જાય જ એટલે ત્યાં બેટરી ચાર્જિંગ થાય. અહીં તો અઠવાડિયામાં એક બે વાર માન જતી હોય તો બેટરી એમને 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 એમ રહીએ. પછી ઓલું બેટરીના જે ઉપર બોલ હોય એમાં એનો બેટરીનું પાણી હોય એનો ક્ષાર લાગી જાય એટલે એ હાવ ખરાબ ને થઈ જાય. તો વાંધો નહીં, આગળ આગળ બ્લોગ જોતા રહ્યો આજના બ્લોગમાં શું થાય. અત્યારે તો આ બોલ ને એ બધી સાફ કર્યું છે, બાકી અહીંયા તમે જુઓ ને જો આવા જે ક્ષાર છે ને એ આખો બોલમાંથી જમી જાય એટલે અહીંથી પાવર ઇન્વર્ટર સુધી પૂગવા ન દે એટલે પાવર કટ થતું રહે. ઇન્વર્ટર જવા દીધું, બધું સાફ ને કરી નાખ્યું. અહીંયા જોતા ખરી આ બેટરી અમે એક સાઈડ નમેલી હતી, આ તો પછી હરખી કહી દઈએ આ બાજુથી કરીને. બાકી જે જે બાજુ બેટરી એવું ખરાબ ભાગ થઈ જાય આખો. તો ફાઇનલી અત્યારે વાગી ગયું હવા આઠ જેવું ને જીમ બીમ પતાવી ને આવી ગયા આપણે. આપણે એટલે હું હમણાં દેખાડતો ના જીમ, હમણાં એક બે બ્લોક જો કે કાલ તો રજા હતી, શનિવારે કદાચ દેખાડ્યું હતું આ ગયા હતા એ, કેમ કે રવિવારે તો રજા હતી. એટલે ત્રણ તારીખથી ચાલુ કર્યું ને આજે કેટલામી તારીખ હે? આજે હે આઠ તારીખ, એટલે કેટલા દી થયા? થોડાક પાંચ દી થયા. હા, પાંચ દી જેવું થયું હોય. ને હવે ઇન્વર્ટરનું તો હું હવે કંઈ હજી તો ત્યાં રાખ્યું હે, પછી હું નહીં ને હું ખર્ચો આવ્યો કે એ બધી કંઈ ખબર નહીં. ભાત તો ન જ મળ્યું, કેમ કે હવે તો હોમ આઠ થઈ ગયા, બધી દુકાન ને એ બધી બંધ થતું હોય. ને આ વિડીયોમાં એક મસ્ત સરપ્રાઈઝ છે આપણા માટે નહીં પણ લાલાભાઈ માટે. ને સરપ્રાઈઝ આમ તો તમારા માટે કે તમને ખબર નથી ને લાલાભાઈને તો ખબર છે. તો એ ટાઈપનો સરપ્રાઈઝ છે, એના માટે તમારે આગળ આગળ બ્લોગ જોવો પડે. તો અત્યારે વાગ્યા કેટલા? સાડા નવ. સાડા નવ. સાડા નવ જેવું થઈ ગયું ને જમી કરી તો નથી લીધું પણ અત્યારે જઈએ છે ગામમાં. હમણાં લાંબા ટાઈમ પછી અમે જઈએ, કેમ કે કિશનભાઈ હમણાં એક ટ્રીપમાં વયા ગયા હતા મનાલી ટ્રીપમાં. કિશનભાઈ શું શું કર્યું છે કેશો અમારી ઓડિયન્સને? બહુ જ મજા કરી છે મનાલીમાં. અહીંથી અમદાવાદ ગયા હતા, અમદાવાદથી પઠાણકોટ ગયા હતા, પઠાણકોટથી બાય રોડ ટેમ્પો ટ્રાવેલરમાં મનાલી, મનાલીથી પાછા ટેમ્પો ટ્રાવેલરમાં પઠાણકોટ, પઠાણકોટથી પાછા ગોકુળ મથુરા વૃંદાવન, ત્યાંથી પાછા રાજસ્થાન ભરતપુર, ત્યાંથી પાછા અમદાવાદ ને અમદાવાદથી પાછા પોરબંદર. વાહ ભાઈ વાહ, ઘણી બધી લાંબી ટ્રીપ કરી છે. ગોકુળ મથુરા જઈ આવ્યા, રમણ રેતીમાં લોટી આવ્યા,
લાલાભાઈ આપણે મળતા નથી એટલે ઈ મળે ત્યારે તમને બોલાવીએ ને આગળ આગળ વ્લોગ જોતા રહ્યો. તો અત્યારે આવ્યા ખાઈ પી ને ચોપાટી. લાલાભાઈ મજામાં? હું સવાર નો કઉ છું વ્લોગ માં બાબતે તમે આખા મહિના હું કઈ રીતના કર્યું ને તમને કઈ રીતના ફળ મળ્યું? સેલ્સમેનશીપ બધી પ્રોપર રીતના કરી, ભગવાન ની દયા થી ફાવી ગઈ ને આપડે ટાર્ગેટ અચીવ કરી લીધો પેલે જ મહિને. આપડી સેલેરી ઓન ટાઈમ આવી ગઈ એમાં હું ખુબ ખુબ પ્રશંસા ને પાત્ર છે તમારું. બહુ સારું વર્ક કર્યું છે તમે. થેન્ક યુ કિશનભાઈ. પછી આપડે પપ્પાના પૈસા વાપરીએ ને આપડા વાપરીએ એમાં ફેર પડે? પડે જ ને, ઘણો પડે ભાઈ. 500 રૂપિયા કમાવા અઘરા લાગે પણ વાપરવા 2 મિનિટ થાય 500 રૂપિયા, ઈ ખબર પડે ને હવે? પડે પડે હો ભાઈ. શું કે દર્શીલ, કેમ ખૂણા માં બેસી ગયો મારો ભાઈ? ઠંડી તો જો. ઠંડી તો જો ભાઈ. માઇનસ માં તાપમાન તો નથી હો ચોપાટી આવ્યા હવે અત્યારે. તો મિત્રો આ વ્લોગના અહીંયા જ વિરામ આપીએ. વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ને આજના વ્લોગમાં તમે જોયું કે ઇન્વર્ટરમાં કારીગરી થઈ ગઈ ને અહીંયાથી જવાબ આવ્યો કે અંદરની કંઈક સર્કિટ હોય ને એ બરી ગઈ. હમણાં સર્કિટો બહુ બરે છે, ખબર નહીં હું હોય નહીં, સર્કિટો હમણાં આમાં બહુ વધી ગઈ છે. તો આ વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો. ને 16 સબસ્ક્રાઈબર ઘટે છે 800 સબસ્ક્રાઈબરમાં, તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને.